નમસ્કાર દર્શક મિત્રો, હેલો, સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રાઠોડ અંકિતા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાતા ભાજપ દ્વારા આતશબાજી કરાઈ. રાજકોટમાં આઈપીએલ ક્રિકેટ સટ્ટા પર દરોડા. 8 બુકી સહિત 54 આરોપી સામે ફરિયાદ. રંગીલા રાજકોટમાં રાત્રિના રંગત જામશે. દુકાનો હવે 24 કલાક ખુલ્લી. હવે સમાચારોને જોઈએ વિગતવાર. પડોદરી ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે નિદાન સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ 21 પ્રકારની સારવાર માટે ડોક્ટરો હાજર રહ્યા હતા. અંદાજિત 50થી વધુ બાળકોને સ્થળ પર જ તપાસ કરી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પનું આયોજન SSA કચેરી રાજકોટ વિભાગના સુધીરભાઈ વઘાસિયા, BRC પડદરી ડોક્ટર પ્રવીણભાઈ ચૌહાણ તથા હર્ષાબેન મકવાણા, વનરાજભાઈ આહિરે ખૂબ જ હિંમત ઉઠાવી હતી. અહેવાલ સતીશ વડગામાં. સતીશ વઘાસિયા, IED કોઓર્ડિનેટર, સર્વ શિક્ષા અભિયાન રાજકોટ. આજરોજ પડદરી તાલુકા મુકામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો છે તેના માટેનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરેલ. આજરોજ કુલ 24 બાળકો કેમ્પમાં હાજર રહેલ છે. તેમાંથી માનસિક અક્ષમ જે બાળકો છે એવા 15 બાળકો, આંખની જેને ખામી છે એવા 4 બાળકો અને હલનચલનની જેને ખામી છે એવા 4 બાળકો મળી કુલ 24 બાળકો આજરોજ હાજર રહેલા છે. બાળકોનું સ્થળ ઉપર ડૉક્ટરો દ્વારા એસેસમેન્ટ કરીને એને જે પ્રકારની એને ડિસેબિલિટી છે એ મુજબનું સર્ટિફિકેટ સ્થળ પર ઇસ્યુ કરવામાં આવેલ છે, તેમજ બસ પાસે ઇસ્યુ કરેલ છે. તમામ આવેલ બાળકને અને વાલીને આવવા જવાનું ભાડું ખર્ચા નસ્તો સર્વ શિક્ષા અભિયાન તરફથી આપવામાં આવેલ છે.